મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં છો ને? મજામાં જ હશો. ચલો, આજનો આપણો ટોપિક છે નંબર્સ 1 ટુ 10. તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં 1 ટુ 10 શીખી ગયા ને? સાથે તમને કૃષાંગી ટીચરે સ્પેલિંગ પણ શીખવ્યા હતા ને? હા, તો હવે આપણે એકવાર તેનું રિવિઝન કરી લઈએ. અહીં સ્ક્રીન પર તમને 1 to 10 ના નંબર્સ આપ્યા છે, તે તમારે ધ્યાનથી જોવાના છે અને સાથે બોલવાના પણ છે. હું જેમ બોલાવું તે રીતે તમારે નંબર બોલવાના. ઓકે, 1, 2, 3, 4, 5 6, 7, 8, 9, 10. તમે બધા એ નંબર્સ જોયા અને મારી સાથે તમે બોલ્યા પણ ને, તો હવે એ જ નંબર્સ ના આપણે સ્પેલિંગ જોઈશું. તો નંબર સાથે આપણે સ્પેલિંગ બોલીશું. જુઓ, મેં અહીં બોર્ડ પર લખ્યા છે, આપણે એકવાર બોલીશું. 1, 1. બોલો મારી સાથે બધા, 1, 1. 2, 2. 2, 2. 3, 3, 3, 3. 4, 4, 4, 4. તમે બધા મારી સાથે બોલો છો ને, બોલજો હા. 5, 5, 5, 5, 6, 6, 6, 6. પછી શું આવે? 7, 7, 7, 7, 7, 7, 7. બોલો તો 7 પછી શું આવે? 8. તો જુઓ, 8, 8, 8, 8. હવે બોલો તો 8 પછી શું આવે? 9. બોલો, 9, 9, 9, 9. હવે 9 પછી આવશે 10. બોલો, 10, 10, 10, 10. તો જોયું ને તમે બધાએ, આ નંબર સાથે સ્પેલિંગ તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા હતા. તમને બધાને આ સ્પેલિંગ યાદ છે ને, કે તમે બધા ભૂલી ગયા છો? યાદ છે ને? હા, અને જો ભૂલી ગયા હોય ને, તો ફરી પાછા યાદ કરી લેજો. તમે નંબર્સ અને સ્પેલિંગ 1 to 10 ના એકવાર જોઈ લો. આપણે તેને આધારે એક્સરસાઇઝ કરવાની છે, જેમાં હું અહીં બોર્ડ પર નંબર્સ લખીશ અને સામે સ્પેલિંગ્સ પણ લખીશ. તો નંબરને તમારે તેના સ્પેલિંગ સાથે જોડવાનું છે. તો તમે બધા રેડી છો ને? ચાલો, તમે બધાએ 1 to 10 ના સ્પેલિંગ જોઈ લીધા હશે. તો હવે આપણે આપણી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. જુઓ, અહીં લખ્યું છે મેચ ધ ફોલોઈંગ. એ પાર્ટમાં લખ્યું છે નંબર્સ અને સામે બી પાર્ટમાં લખ્યું છે સ્પેલિંગ. દેખાય છે ને? હા, તો જુઓ આ નંબર કયો છે? શું છે? કોઈ કઈ બોલ્યું, 2. હા, નંબર 2. તો હવે કહો તો મને, 2 ની સ્પેલિંગ ક્યાં છે? ક્યાં છે? હા, આ રહી. તો 2 નંબર ને તેના સ્પેલિંગ સાથે આપણે મેચ કરીશું. બરાબર છે ને? હા, ચલો હવે મને કહો તો આ કયો નંબર છે? નંબર 5. ગુડ. તો તમને 5 ની સ્પેલિંગ આવડે છે? ખબર છે કોઈને? કઈ છે? 2 ની નીચે વાળી. હા, વેરી ગુડ. તો આપણે 5 નંબર્સ ને તેના સ્પેલિંગ સાથે
જોડીશું. ગુડ, ચલો ફાઈવ પછી કયો નંબર લખ્યો છે? સેવન. હા સેવન છે, તો મને કહો સેવન ની સ્પેલિંગ ક્યાં છે? ક્યાં? કોઈક કઈક બોલે છે, સૌથી પહેલા લખી છે તે સેવન ની સ્પેલિંગ છે. હા તો આપણે સેવન ને તેની સ્પેલિંગ સાથે મેચ કરીશું. ઓકે ચલો, સેવન પછી શું છે? નંબર વન. તો તમારામાંથી કોઈકને દેખાય છે? વન તો સૌથી પહેલા આવે, વન ની સ્પેલિંગ કોઈને યાદ છે? ક્યાં છે? સૌથી છેલ્લા. હા એ જ છે વન ની સ્પેલિંગ, આપણે વન સાથે મેચ કરીશું. હવે આપણો લાસ્ટ નંબર છે નંબર ફોર. જુઓ તો ફોર ની સ્પેલિંગ શું છે? હા મળી ગઈ, તો આપણે તેને મેચ કરી દઈએ. તો જોયું ને, તો આ રીતે તમને નંબરની સાથે સ્પેલિંગને મેચ કરતા આવડશે ને? ઓકે સ્ટુડન્ટ્સ, તો તમારે એક્ટિવિટી કરવી છે, કરવી છે ને? હા તો એ એક્ટિવિટીની અંદર આપણે શું કરવાનું છે? મારી પાસે કાર્ડ્સ છે, એ કાર્ડ્સની અંદર ચિત્ર આપ્યા છે, બરાબર? તો એ ચિત્રને તમારે શું કરવાનું છે? કાઉન્ટ કરવાના છે, અને નંબર્સ પણ છે કાર્ડવાળા, તો ચિત્રને કાઉન્ટ કરીને તમારે નંબરની સાથે મેચ કરવાનું છે. આ એક્ટિવિટી કરવાની તમને ખૂબ જ મજા આવી જશે, તમારે જોવું છે ને? ચલો તો આપણે આપણી એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ. તો તમે ગેમ રમવા માટે રેડી છો ને? હા. આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ. હા. તો એક્ટિવિટીમાં અમે તમને પહેલા બતાવ્યું તેમ, તો તે જ રીતે અહીં બધા પિક્ચર્સ મૂક્યા છે, અને બાજુમાં જુઓ નંબર્સ પણ મૂક્યા છે. તમારે શું કરવાનું છે? પિક્ચર કાઉન્ટ કરવાના છે, અને કાઉન્ટ કર્યા પછી કેટલા પિક્ચર્સ થયા તેનો નંબર્સ તમારે એની સાથે મેચ કરવાનું છે. જો આ સાનું ચિત્ર છે, જોકર ડક્સ, કાઉન્ટ કરતો કેટલા જોકર છે? 1. ઓકે, તો હવે બાજુમાં જે નંબર્સ છે ત્યાંથી તમારે 1 શોધવાનું છે અને ત્યાં મૂકવાનું છે. ગુડ, વેરી ગુડ ડક્સ. જો તમને સેકન્ડ પિક્ચર સાનું દેખાય છે? ફિશ. હા, કાઉન્ટ કરો તો કેટલી ફિશ છે? 1 2. ઓકે ડક્સ, 2 શોધ તો. હા હવે આપણે પિક્ચર કાઉન્ટ કર્યા છે ત્યાં મેચ કરો. વેરી ગુડ. જુઓ હવે આ થર્ડ પિક્ચરમાં તમને શું દેખાય છે? રોઝ. હા કાઉન્ટ કરો તો કેટલા રોઝ છે? 1 2 3. ગુડ, તો હવે તમારે શું શોધવાનું છે? 3 નંબર શોધો. ગુડ ગુડ. ચલો એના પછી સાનું પિક્ચર છે આઈસ્ક્રીમ કેન્ડી. ગુડ, કેટલી છે ડક્સ? કાઉન્ટ કરતો. 1 2 3 4. ગુડ, 4 થયા ને? તો તમારે શું શોધવાનું છે હવે? 4 નંબર. અરે વાહ, ડક્સ તો કેટલું ફટાફટ નંબર શોધી નાખે છે. વેરી ગુડ. ચલો હવે દિશા બોલશે. દિશા, જો તો આ ચિત્ર સાનું છે, બોલ કાઉન્ટ કરો તો કેટલા બોલ છે? 1 2 3 4 5. ગુડ, તો હવે 5 નંબર શોધો અને ત્યાં મૂકો. ઓકે ગુડ. જુઓ આપણે આગળ વધીએ. જુઓ તો આ ચિત્રમાં શું છે? કેક. ગુડ, કાઉન્ટ કરો કેટલી કેક છે? હાઉ મેની? 1 2 3 4 5 6. ગુડ, 6 નંબર શોધો. ઓકે ગુડ. હવે જુઓ નેક્સ્ટ પિક્ચરમાં નીચે જુઓ સાનું ચિત્ર દેખાય છે, સાના પીક છે?
ડોલ કેટલી ડોલ છે આપણે કાઉન્ટ કરીએ કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 હા 7 છે તો ડક્સ 7 વેરી ગુડ ઓકે વિશા જો તો આ પિક્ચરમાં શું દેખાય છે બટરફ્લાય તો દિશા તું જ કાઉન્ટ કરજે કેટલા બટરફ્લાય છે તે 1 2 3 4 5 6 7 8 હા દિશા કેટલા બટરફ્લાય થયા 8 શોધો અને ત્યાં મૂકો શોધો ગુડ ઓકે હવે પછીના પિક્ચરમાં જુઓ તો તમને સાના પિક્ચર દેખાય છે ફિશ કાઉન્ટ કરો તો કેટલી ફિશ છે 1 2 3 4 5 6 7 8 9 9 છે તો 9 શોધો અને ત્યાં મૂકો ગુડ ચલો હવે જુઓ તો બહુ સરસ ચિત્ર છે ચિત્રમાં શું છે સ્ટ્રોબેરી તો આપણે સ્ટ્રોબેરી કાઉન્ટ કરીએ કેટલી સ્ટ્રોબેરી થાય છે જોઈએ ને કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલી સ્ટ્રોબેરી થઈ 10 ડક્સ 10 શોધો અને મૂકો ગુડ તો જોયું ને તમે બધાએ આપણે 1 થી 10 ના પિક્ચર કાઉન્ટ કર્યા અને તેના નંબર સાથે મેચ કર્યા